નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર હાલ ચાલી રહ્યું છે. આજના દિવસ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ આ કાર્યક્રમને. માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ડર ઓર્ડર. આવત ક્રમાંક એક તારાંકિત પ્રશ્નોત્તરી. વલસાડ જિલ્લામાં શ્રમયોગીઓ અને કર્મચારીઓને ચૂકવેલા બોનસ બાબતે પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈએ પૂછેલા પ્રશ્નનો જવાબ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી એ જાણવા માગું છું કે વાપી અને ખાસ કરીને વલસાડ જિલ્લો જ્યારે દેશના ઉત્પાદન અને નિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે ત્યારે અનેક પ્રાંતના શ્રમજીવીઓ ત્યાં શાંતિથી રહે છે અને શ્રમયોગી કર્મચારીઓને બોનસ ચૂકવવાનો મૂળભૂત હેતુ શું છે અને બોનસ ચૂકવણી અધિનિયમ 1965 હેઠળ કેવા કર્મચારીઓ બોનસ મેળવવા પાત્ર છે અને તે અંગેના ધારાધોરણો જણાવો અને એમાં ફેરફાર કરવામાં આવેલ હોય તો શ્રમજીવીઓને શું લાભ થાય છે, શ્રમજીવીઓને બોનસ ચૂકવાય એ માટે સરકારે શું પ્રયત્નો કર્યા છે. ચાર પ્રશ્નો એક સાથે પૂછ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પૂછ્યું છે એ પ્રમાણે આ બોનસ ચૂકવણી અધિનિયમ મુખ્ય હેતુ એ ઔદ્યોગિક એકમો દ્વારા થતા નફામાં શ્રમયોગીની પણ મહેનતનો ફાળો રહેલો હોય છે અને તેઓના નફામાં હિસ્સેદારી મળી રહે તે હેતુથી આ બોનસ ચૂકવવા માટેની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવેલી હોય છે. બોનસ ચૂકવણી અધિનિયમ 1965 હેઠળ કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 30 દિવસ કામના શ્રમયોગીઓને બોનસ મળવા પાત્ર માન્ય અધ્યક્ષ છે અને બોનસ મેળવવા માટેના ધોરણોમાં માસિક રૂપિયા 2100 સુધીનો પગાર મળતો હોય એવા શ્રમયોગીઓને બોનસ ચૂકવવા માટેની માન્ય અધ્યક્ષ જોગવાઈ કરવામાં એને મળવા પાત્ર હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા બોનસ ચૂકવણી અધિનિયમ 1965માં તારીખ 1/1/2016 જાહેરનામાથી માન્ય અધ્યક્ષશ્રી સુધારો કરીને બોનસ મળવા અંગેના ધોરણમાં ફેરફાર પણ કરવામાં આવેલ છે અને એ ફેરફાર મુજબ રૂપિયા 10,000 સુધીનો માસિક પગાર મેળવતા શ્રમયોગીઓને ઓછામાં ઓછા રૂપિયા 3500 મળવા પાત્ર થતા હતા અને આ સુધારાના કારણે રૂપિયા 21,000 સુધીનો માસિક પગાર મેળવતા શ્રમયોગીઓને માન્ય અધ્યક્ષશ્રી આ સુધારાની અંદર હવે આવરી લેવામાં માન્ય અધ્યક્ષશ્રી આવ્યા છે અને આ સુધારાના કારણે જે શ્રમયોગીઓને બોનસ ચૂકવવામાં આવે છે એ લઘુત્તમ વેતન સરેરાશ 305 રૂપિયા જે નક્કી કરવામાં આવ્યું છે એના આધારે ચૂકવવામાં આવે છે. પહેલાં જે એટલે એને 7,000 રૂપિયા મળવા પાત્ર થાય છે પરંતુ અત્યારે જે ચૂકવવામાં આવે છે 8.33% કારણે એટલે લગભગ 7,930 રૂપિયા જેવું ચૂકવવામાં એટલે 1,000 રૂપિયાનો માન્ય અધ્યક્ષશ્રી આ શ્રમયોગીઓને વધારાનો લાભ પણ મળવા પાત્ર થાય છે. માન્ય જીતુભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રી પાસેથી જાણવા માગું છું કે મિનિમમ 8.33% જેટલો બોનસ ચૂકવવામાં આવે છે જે શ્રમયોગી 61,239 છે અને 8.33% બરાબર એમને બોનસ મળેલ છે કે કેમ. માન્ય અધ્યક્ષશ્રી, જે શ્રમયોગીઓને બોનસ ચૂકવવામાં આવ્યું છે આમાં મિનિમમ માન્ય અધ્યક્ષશ્રી ઓછામાં ઓછું આ બોનસ ચૂકવવામાં આવે પણ કેટલાક એવા ઔદ્યોગિક એકમો છે એ વધારે નફો કરતા હોય તો આપણે એમને 8.33% વધારીને 20% સુધી પણ ચૂકવવા માટેના પ્રયાસો કરેલા છે અને 20% સુધી પણ આપણે બોનસ ચૂકવરાવીશું.
આભડછેટ અંગે સેપ્ટના અહેવાલ અંગે ગઢડાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારૂના પ્રશ્નનો ઉત્તર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે આપ્યો હતો. અન્ય અધ્યક્ષશ્રી, આ સેપ્ટના અહેવાલમાં એમાં કેવા પ્રકારના એમણે કાર્યપદ્ધતિ અપનાવી? માનનીય અધ્યક્ષશ્રી, પ્રસ્તુત પ્રકરણ 2010માં જ્યારે ઊભું કરવામાં આવ્યું તે પહેલાં 2005માં રાજ્ય સરકારે અને 2007માં એટલે કે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, 2005માં રાજ્ય સરકારે અને 2007માં તત્કાલીન કેન્દ્ર સરકારે આ યુનિવર્સિટીને માન્યતા આપી હતી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે અને તે સમયની કેન્દ્ર સરકારે પણ આ યુનિવર્સિટીને માન્યતા આપી હતી. માનનીય રાકેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મને મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો છે કે સેપની ભલામણો અને એના આધાર પર વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયો, મારે માનનીય મંત્રીશ્રી પાસે માત્ર એટલું જ જાણવું છે કે ગુજરાત સરકાર પ્રવર્તમાન કઈ કાયદાકીય વ્યવસ્થા અમલમાં છે અને તેને કોઈ સુદૃઢ બનાવવા માટે આપ કોઈ પગલાં લેવા વિચારો છો? માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છું કે ભારતના બંધારણની અનુચ્છેદ 17ના અસ્પૃશ્યતા નાબૂદીના મૂળભૂત અધિકારના અમલ માટે ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1959 અમલમાં લાવેલ છે. આ એક્ટની કલમ 3માં આભડછેટ તથા અત્યાચાર સંબંધિત વર્તણૂકોને પણ અનુસૂચિત જાતિ પ્રત્યે શિક્ષાપાત્ર ગુનો ગણી ગુનાની ગંભીરતા મુજબ 6 મહિનાથી શરૂ કરીને આજીવન કેદ સુધીની કે કેદની અને દંડની સજાની જોગવાઈ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ એક્ટના સુચારુ અમલ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ નિયમો 1995 તથા સુધારા નિયમો 2016 ઘડવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવવા બાબતના નિયમો 1995 અને તેના નિયમ 8 હેઠળ રાજ્ય સરકારે પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકની આગેવાની હેઠળ ખાસ સેલ પણ ઊભું કરેલ છે અને આ ગુના માટે સઘન મોનિટરિંગ પણ કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ગંભીર પ્રશ્ન છે, સામાજિક સમરસતાનો, દેશની એકતાનો પ્રશ્ન છે. અમારી સરકાર, અમારો પક્ષ, અમારા નેતાઓ અને હંમેશા ગંભીરતાથી લીધું છે. ગુજરાતમાં તબક્કાવાર અનેક પગલાં અમે જે લીધા છે, માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈએ ખૂબ વિગતવાર જવાબ આપ્યા છે, એમાં હું નહીં કહું, પણ એના માટે સ્પેશિયલ કોર્ટો, એના કેસ ચલાવવા માટે ખાસ વકીલો, જેના ઉપર અત્યાચાર થયો છે, જેની ફરિયાદ હોય એ વ્યક્તિ પોતે કોઈ ખાનગી વકીલ કરે તો એ પણ સરકાર મંજૂરી આપે, સરકારી વકીલ સિવાય એ પણ આપણે સાહેબ મંજૂરી આપેલી છે. પણ અમારું જે સંસ્કાર છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં એમણે જ્યારે પગ દીધો પહેલીવાર ત્યારે દરિત કન્યાના હાથે ઘડો મુકાવી અને મોદી સાહેબ ત્યાં રહેવા ગયેલા, આ અમારા સંસ્કાર છે, આ અમારું ઘડતર છે, અમારું આચરણ છે. એટલે અમારું કમિટમેન્ટ છે સાહેબ, દેશ મજબૂત બને એમાં દલિત સમાજ સક્રિય રહે, સહયોગ કરે, આગળ પડતું સ્થાન ભોગવે, એ અમારી પ્રતિબદ્ધતા છે. આ પ્રશ્ન કોઈ પક્ષાપક્ષીની દ્રષ્ટિથી પણ આવશ્યક નથી, આપણા બધાનું કમિટમેન્ટ છે. મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલી અસ્પૃશ્યતા નિવારણની આખી વાત આપણે બધા ફૂલ કમિટમેન્ટ સાથે આ કામ કરી રહ્યા છીએ. અસ્પૃશ્યતા અંગે ક્યાંય પણ આખા ગુજરાતમાં એક ખૂણામાં પણ એક વ્યક્તિ જો આ ધારાનો ભંગ કરતું હોય તો આ સરકાર કાંઈ ચલાવી લેવા માગતી નથી. અને અસ્પૃશ્યતા માટે જે આવશ્યક જે વિગતવાર ઈશ્વરભાઈએ જે વાત કરી એ હું દોહરાવતો નથી, પણ શૈલેષભાઈ અને પ્રવીણભાઈએ જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે અમારું કમિટમેન્ટ છે. કોઈ પણ વસ્તુ ધ્યાનમાં આવે તો ચોક્કસ આ સરકાર તમામ પગલાં લેવા માટે કટિબદ્ધ છે અને ગુજરાતમાં કોઈ પણ અસ્પૃશ્યતા નિવારણ માટે ક્યાંય પણ ફરિયાદ હશે ત્યાં સરકાર ગંભીરતાથી પહેલી પ્રાયોરિટી આપશે. નંબર 1. નંબર 2, રિપોર્ટની જે વાત છે કે રિપોર્ટ સેપનો આવ્યો છે, બહુ વિસ્તૃત રિપોર્ટ છે,
રિપોર્ટના સંદર્ભમાં એક જેને કહીએ કે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને એવી સરકારો યોજનાઓ બનાવે જેથી કરીને બધી બધા સમાજના લોકોને લાભદાયક, દાખલા તરીકે મધ્યાહન ભોજન, તો દરેક બાળક સાથે મળીને જમતું હોય, એમાં દલિતનું પણ બાળક હોય, સવર્ણનું પણ બાળક હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, બધા બાળકો સાથે મળીને ભોજન કરે તો ધીરે ધીરે આ વાત એમાંથી નીકળતી જાય એવા સેપ્ટે જે અલગ અલગ સૂચનો કર્યા છે એનો અમલવારી પણ સરકારે યોજનાકીય રીતે કર્યું છે અને કાયદાકીય રીતે પણ જે સેપ્ટે નથી કીધું પણ અમે કરીએ છીએ કે એટ્રોસિટીથી માંડી અસ્પૃશ્યતામાંથી માંડી અને એની કોર્ટો, એને માટે સતત રિવ્યૂ મિટિંગો, એની ગંભીરતા અને કોઈ પણ વસ્તુ આવે ત્યારે સરકાર કડકમાં કડક પગલાં આ સંદર્ભમાં લે. આપણું ગુજરાત એ એવું હોવું જોઈએ ક્યાંય માનસિક પણ અસ્પૃશ્યતા નહીં અને શારીરિક પણ અસ્પૃશ્યતા ન હોય એ પ્રકારનું ગુજરાત કરવા માટે આપણે સૌએ સહિયારા પ્રયત્ન કરી અને આવનારા દિવસોમાં આ માનસિકતા દૂર કરી અને સૌ માનવી એક છે એ દિશામાં આપણે આગળ વધવા. ડાંગ જિલ્લામાં માનવ ગરિમા યોજના અંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન માનવ ગરિમા યોજનાનો છે અને ડાંગ જિલ્લાનો છે. ડાંગ જિલ્લા માટે આ માનવ ગરિમા યોજના ખૂબ ઉપયોગી છે ત્યારે મારે મંત્રીશ્રી પાસે એ જાણવું છે કે માનવ ગરિમા યોજનાનો હેતુ શું છે. આ યોજના હેઠળ 17-18માં ડાંગ જિલ્લામાં તાલુકાવાર કયા વ્યવસાય માટે ટૂલ કિટ્સનું સાધનોનું વિતરણ કરવામાં આવ્યું? માનનીય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે આર્થિક પછાત વર્ગ અને લઘુમતી વિચરતી વિમુક્તિ જાતિના લોકોનું જીવન ધોરણ ગરિમાપૂર્ણ જીવી શકે અને જાતે નાના વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે, આર્થિક રીતે આત્મનિર્ભર બને એના માટે માનવ ગરિમા યોજના શરૂ કરવામાં આવેલ છે. આ વર્ગોના લોકોને રોજગારી શરૂ કરવા માટે સાધનો અને ઓજાર સ્વરૂપે ટૂલ કિટ્સની સહાય આપવાનો યોજનાનો હેતુ છે. માનનીય સભ્યશ્રીએ પૂછ્યો છે કે કયા તાલુકામાં કેટલી અરજીઓ મળી. ડાંગ જિલ્લામાં ટોટલ 27 અરજીઓ મળી, એમાં 25 આપણે મંજૂર કરી છે અને 2 નામંજૂર કરી છે. એમાં કયા કયા હેતુ માટે આપવામાં આવી તો કે શાકભાજી, ફળ વેચનાર, શિવણકામ કરનાર અને રસોઈ કામ કેટર્સ માટે પણ આ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. માન્ય મંગળભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારો ડાંગ જિલ્લો 98% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, તેમાં સ્વાભાવિક રીતે વિકસતી જાતિની સંખ્યા ઓછી હોય અને એ પ્રમાણે 17-18ના વર્ષમાં 31-12-2017 સુધીમાં 27 જ અરજી સેતો આવી. 27 અરજીમાંથી 2 અરજીઓ નામંજૂર કરવાના કારણ શું? માનનીય અધ્યક્ષશ્રી, કુલ ટોટલ 27 અરજી મળી, એમાં 25 અરજીઓ મંજૂર કરી દીધી છે. જે 1 અરજી બાકી હતી એ પણ 28-2ના સાહેબ એને પણ કીટ વિતરણ કરી દેવામાં આવ્યું છે અને 2 અરજી જે નામંજૂર કરી છે એણે અગાઉ આ યોજનાનો લાભ મેળવેલ હોય એમાં એના 2 નામંજૂર કરવામાં આવ્યા છે. બાકી ટોટલ અરજીઓ જ 27 મળી છે અને એમાં 25 મંજૂર કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં જમીનોમાં શરત ભંગ થવાની ફરિયાદો બાબતે કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોરે પૂછેલા પ્રશ્નનો જવાબ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, તો આ સરકારી જમીનમાંથી એ બાંધકામ દૂર કરી સરકાર એનો કબજો લેવા કેટલા સમયમાં માગે છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીએ જે વાત કરી શરત ભંગના કેસની, માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લામાં 3-4 તાલુકામાં 44 ફરિયાદો માન્ય અધ્યક્ષશ્રી મળી છે. આમાં જે કાર્યવાહી થઈ છે સરકાર તરફથી શરત ભંગ થાય અને કાર્યવાહી કરવી પડે ઝડપથી એ સરકારે કર્યું છે, એના આંકડા આપના દ્વારા હું આઉટ સમક મૂકવા માગું છું. 44 અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી સરકારે 5 સી સરકાર કરી અને કબજો પણ લઈ લીધો છે.
બે અરજીઓ એવી છે એમાં દંડ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી. ત્રણ અરજીઓ એવી છે કે એમાં શરત ભંગ છે નહીં એવું જાણવામાં આવ્યું છે. 17 અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી સુનાવણી હેઠળ ચાલુ છે. બીજી 17 અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી ચકાસણી હેઠળ ચાલુ છે. એટલે 44માંથી મોટાભાગની અરજીઓમાં માન્ય અધ્યક્ષશ્રી મહેસૂલ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે આ કાર્યવાહી શરત ભંગની વૈધાનિક જોગવાઈઓને ધ્યાને રાખવામાં આવે છે, અનેક પ્રકારની પ્રોસિજરો કરવામાં આવે છે, મામલતદાર હોય, કૃષિ પંચ હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારીઓ, આ બધાની પ્રોસેસ વૈધાનિક પ્રોસેસ કરવાની હોય છે એટલે આમાં સમય લાગતો હોય છે. પણ માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યએ જે પ્રશ્ન પૂછ્યા છે એમને 5-6 2018માં પૂછ્યા છે જાન્યુઆરીમાં માન્ય અધ્યક્ષશ્રી, એની પહેલાં અમારા વિભાગે 17થી આ બધી કાર્યવાહી ચાલુ કરી છે માન્ય અધ્યક્ષશ્રી. એટલે જ્યાં સુધી શરત ભંગનો સવાલ છે ત્યાં સુધી સરકાર એકદમ જાગતી છે, આવા બનાવો ના બને અને બનાવ બને તો જે કંઈ જોગવાઈઓ છે કાયદામાં એનો અમલ કરવા સરકાર કટિબદ્ધ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને જે 2 સ્પેસિફિક નાસવેદની વાત કરીને આપે, નહીં ગામ કયું, કલોલ પ્રોપર, માન્ય અધ્યક્ષશ્રી કલોલ પ્રોપરમાં એમને જે સ્પેસિફિક વાત કરી એમાં પણ સરકારે મહેસૂલ વિભાગે કાર્યવાહી કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, મોજે કલોલ તાલુકા કલોલના સર્વે બ્લોક નંબર 669/2 માણેકબાગ પાર્ટી પ્લોટ કલોલની હેક્ટર 1 38 14 ચોરસ મીટરવાળી પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનમાં બિનખેતી પરવાનગી મેળવ્યા સિવાય બિનપરવાનગી પાર્ટી પ્લોટ તથા અન્ય કાચા પાકા બાંધકામ કરેલ હોય જમીન મહેસૂલ કાયદાની કલમ 65 તથા ગણોત ધારા કલમ 63ના ભંગ બદલ શરત ભંગ અન્વયે પગલાં લેવા રજૂઆત મળી હતી. આ કામે છેલ્લે મામલતદાર અને કૃષિ પ્રંચી કલોલે તેઓના 16/5/2015 હુકમથી જમીન સરકાર હસ્તક દાખલ કરવામાં જણાવેલ છે, જે અન્વયે સરહદુ હુકમ સામે નાયબ કલેક્ટર શ્રી જસુ અપીલ ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ થતાં નાયબ કલેક્ટર શ્રી જસુ અપીલ ગાંધીનગરે તેઓના 30/10/2017 એટલે માન્ય પ્રશ્ન પૂછાયો એની પહેલાં વિભાગે કાર્યવાહી ચાલુ જ કરી દીધી છે માન્ય અધ્યક્ષશ્રી, ના હુકમથી મામલતદાર શ્રી કલોલના 16/5/2015 હુકમ કાયમ ઠરાવવામાં આવેલ છે. તેમજ જે તે વખતે બચુભાઈ મંગળદાસ પટેલ વિગેરેએ સદર જમીન બાબતે નામદાર સિવિલ કોર્ટ કલોલમાં 100/2017/26/7/2017 રોજ દાખલ કરે છે, જેની આગામી મુદત 23/3/2018 છે. માન્ય અધ્યક્ષશ્રી, એટલે આ સબ જ્યુડિસ થઈ ગઈ, જબ જ્યુડિસ છે. માન્ય હસુમભાઈ, માન્ય અધ્યક્ષ, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગુ છું કે આ શરત ભંગની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, જમીન મહેસૂલ કાયદાની કલમ 65 અન્વયે બિનખેતી પરવાનગી આપવામાં આવેલ હોય તો તેમાં નક્કી કરેલ શરતોનો ભંગ થતો હોય તો તેને શરત ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. જે હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવેલ હોય તે હેતુ સિવાયનો ઉપયોગ થયો હોય તો જમીન મહેસૂલ કાયદાની કલમ 67 અન્વયે શરત ભંગની કાર્યવાહી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, જમીન મહેસૂલ કાયદાની કલમ 65 બિનખેતી પરવાનગી મેળવીને બાંધકામ શરૂ કરવાની જોગવાઈ છે, તેમ છતાં બિનખેતી પરવાનગી લીધા વગર બાંધકામ કરેલ હોય તો કલમ 65નો ભંગ થાય અને આ અંગે કલમ 66 અન્વયે શરત ભંગની કાર્યવાહી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, જમીન મહેસૂલ કાયદા અન્વયે ખેતીના હેતુ માટે જમીન ગ્રાન્ટ કરવામાં આવે તેવા કિસ્સામાં ગ્રાન્ટની શરતોનું પાલન થતું ન હોય તો શરત ભંગ ગણવામાં આવે છે અને આવા શરત ભંગમાં લેન્ડ રેવન્યુ કોડની કલમ 79 હેઠળ શરત ભંગની કાર્યવાહી કરવામાં આવે છે. શરત ભંગવાળી જમીનોને ખાલસા કરી સરકાર સદરે દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે તથા જમીનનો કબજો સરકાર તરફે લેવામાં આવે છે.
જે હેતુ માટે જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય તે હેતુ સિવાયનો ઉપયોગ કરવામાં આવે તો સરહદ ભંગ ગણવામાં આવે છે. ખેડા જિલ્લામાં ચૂકવેલ મરણોત્તર સહાય અંગે માતરના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીના પ્રશ્નનો ઉત્તર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમ દ્વારા માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ખેડા જિલ્લામાં સત્યવાદી રાજા હરિચંદ્ર મણોતર સહાય યોજના શું છે અને તેના પાત્રતા ધોરણ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ નબળી આર્થિક પરિસ્થિતિવાળા અનુસૂચિત જાતિના કુટુંબના સભ્યોને મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. મરણોત્તર સહાય રૂપે મરણોત્તર સહાય રૂપિયા 5,000 રૂપિયા આપવામાં આવે છે. સહાય માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000. માન્ય અધ્યક્ષશ્રી, પાત્રતાના માપદંડોની વાત કરી છે ત્યારે હું આપના માધ્યમથી માન્ય સભ્યશ્રીને જણાવવા માગું છું કે અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ. કુટુંબના સભ્યોએ મૃત્યુના 6 માસમાં અરજી કરવાની હોય છે અને અરજી સાથેના પુરાવા અંગેની વાત કરું તો માન્ય અધ્યક્ષશ્રી, મરણ પામનારનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર, આવક તથા જાતિના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રો અને રહેઠાણના પુરાવા જેવા પુરાવાઓ રજૂ કરવાના હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં સવારે 6:30 લગભગ 6:45 સમયે પાલીતાણા તાલુકાના અનીડા એટલે જે કુંભળ ગામના લોકો ત્યાંથી પોતાના વરરાજા પોતાના પુત્રને પરણાવવા માટે GJ 414H 4946માં લગભગ 60 જેટલા જાનૈયાઓ પોતે એક જાતના પોતાના દીકરાને પરણાવવાના થનગનાટ સાથે જાનમાં ત્યાંથી નીકળ્યા હતા. તો માન્ય અધ્યક્ષશ્રી, લગભગ 7:30-7:45 સમય હશે ત્યારે રંગોડા ગામની આગળ જે નવું કોઝવે પુલિયું બને છે એ માન્ય અધ્યક્ષશ્રી એક આગળના ભાગમાં જમણો એનો ટાયરનો ભાગ ત્યાં પુલિયાના ભાગને વાગી જતા આખી ટ્રક નીચે નદીમાં જે રંગોળી નદી છે એની અંદર પડી ગઈ. અને માન્ય અધ્યક્ષશ્રી, નીચેના ભાગમાં સિમેન્ટ કોન્ક્રીટનું આખું RCCનું લેયર હતું. એટલે માન્ય અધ્યક્ષશ્રી, આપણે સૌ કલ્પના કરી શકીએ છીએ કે બધા જ લોકો એક સાથે જ્યારે પડે અને પડવાના કારણે નીચે પણ RCCનું હતું એટલે મોટાભાગના લોકોને માથામાં ઈજા થવાના કારણે એ લોકોની સ્થળ ઉપર જ અત્યંત ગંભીર હાલત ઊભી થઈ માન્ય અધ્યક્ષશ્રી. અને મને જણાવતા બહુ જ દુઃખ થાય છે કે લગભગ 30 જેટલા લોકો એમાં 26 જેટલા લોકો સ્થળ ઉપર મૃત્યુ પામ્યા હતા અને બાકીના 4 લોકોને ત્યાંથી સ્થળ ઉપરથી તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા. તો 4-1 લોકો એ સારવાર દરમિયાન પોતે મૃત્યુ પામ્યા અને બાકીના લોકોને જુદી જુદી હોસ્પિટલમાં અને મોટાભાગનાને સર ટી હોસ્પિટલ ભાવનગરની અંદર માન્ય અધ્યક્ષશ્રી અત્યારે એમને પહોંચાડવામાં આવ્યા છે અને એમની હાલ સારવાર માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, દરમિયાનમાં આપણી 108 એ લગભગ 7:35 આસપાસ ત્યાં પહોંચી ગઈ. ઢસાવાળી 108 નહીં પણ માન્ય અધ્યક્ષશ્રી, એની આજુબાજુમાં જે બાકીની 4 જેટલી 108 પણ સ્થળ ઉપર પહોંચી ગઈ. અને માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે 3 જેટલી એમ્બ્યુલન્સો હતી એ એમ્બ્યુલન્સો પણ સ્થળ ઉપર પહોંચી ગઈ. માન્ય અધ્યક્ષશ્રી, સવારનો સમય હતો, મામલતદારને પણ લગભગ 7:30-8:00 વચ્ચે જાણ થઈ, એની પાસે વાહન નહોતું, પોતે પોતાની બાઇક ઉપર માન્ય અધ્યક્ષશ્રી એ સ્થળ ઉપર પહોંચી અને એના હાથમાં જે આવ્યું એ બધા જ માધ્યમથી બધા જ એણે સાધનો વાપરી જરૂરી જ્યાં ફોન કરવાના હતા એ ફોન કરી અને આખા તંત્રને કામે લગાડ્યું. માન્ય અધ્યક્ષશ્રી, સૌથી પહેલાં મેડિકલ ઓફિસર ઉછળ, મેડિકલ ઓફિસર રંગોડા અને માન્ય અધ્યક્ષશ્રી આ બધા જ જગ્યાએ ડૉક્ટરો ઉપરાંત 18 જેટલા મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફને પણ માન્ય અધ્યક્ષશ્રી સ્થળ ઉપર પહોંચાડી અને જે પ્રાઇમરી સારવાર માટેની પ્રક્રિયા હાથ ઉપર લીધી. તાત્કાલિક માન્ય અધ્યક્ષશ્રી, એક જિલ્લા પોલીસ કંટ્રોલ દ્વારા વર્દી લખાવવામાં આવી અને જેના કારણે માન્ય અધ્યક્ષશ્રી પાલીતાણા રૂરલ
સોનગઢ, વલભીપુર, એસડીપીઓ રીડર, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર અને આ બધા લોકો માનનીય અધ્યક્ષશ્રી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને સ્થળ ઉપરની પરિસ્થિતિમાં સૌથી પહેલાં ઇજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવા અને માનનીય અધ્યક્ષશ્રી જે અંદરના મૃતદેહો હતા એ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સુધી પહોંચાડવા એ માનનીય અધ્યક્ષશ્રી એમણે સૌથી પહેલાં હાથ ઉપર લીધું. માનનીય અધ્યક્ષશ્રી, જેવી આ ઘટનાની જાણ થઈ એમ મેં કહ્યું એમ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત એમના સીએમઓના કાર્યાલય અને પોતે વ્યક્તિગત ત્યાંના કલેક્ટર, ત્યાંના ડીડીઓ, ત્યાંના ઇન્ચાર્જ એસપી અને મેડિકલ સર્વિસીસ પૂરી મળે એના માટે સૌથી પહેલી સમગ્ર માનનીય અધ્યક્ષશ્રીએ વ્યવસ્થા કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, સારવારની માટે પણ જે ટીમોની જરૂરિયાત પડે એ ટીમો ઉપલબ્ધ કરવામાં આવી અને માનનીય અધ્યક્ષશ્રી જે ડૉક્ટરોને આના ઓપરેટિવ પાર્ટ માટે બ્લડ માટે પણ માનનીય અધ્યક્ષશ્રી તાત્કાલિક એની વ્યવસ્થા પણ કરાવવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આટલી ગંભીર ઘટના પ્રત્યે એમણે પણ દિલસોજી વ્યક્ત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ નાની આફત ન કહી શકાય, આ મોટી આફત કહી શકાય. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સમગ્ર ઘટનામાં માત્ર દિલસોજી, માત્ર વ્યવસ્થા તંત્ર નહીં પરંતુ એ પરિવારને મદદરૂપ થવા માટે જેટલા મૃત્યુ પામ્યા છે એ તમામ લોકોને 4 લાખ રૂપિયાનું વળતર સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એની તમામ વ્યવસ્થા માટે માનનીય અધ્યક્ષશ્રી અમારા કલેક્ટરથી માંડીને વહીવટીતંત્ર અત્યારે સર ટી હોસ્પિટલમાં છે. બીજી ટીમ જે 3 જગ્યાએ સિહોરમાં, સર ટી હોસ્પિટલમાં અને ઉમરાળામાં 3 જગ્યાએ એના પોસ્ટમોર્ટમ કરીને આ ઝડપથી એના પરિવારજનોને ડેડ બોડી મળી જાય એના માટે કામમાં છે. અને માનનીય અધ્યક્ષશ્રી, માત્ર સરકારી હોસ્પિટલમાં નહીં, માનનીય મુખ્યમંત્રીશ્રી એવા આદેશો કર્યા છે કે સરકારી હોસ્પિટલમાં જ્યાં જે આવશ્યકતા હોય તે માનનીય અધ્યક્ષથી પૂર્ણ કરવામાં આવે પરંતુ સાથે સાથે ન્યુરોસર્જનથી માંડીને બાકીની કંઈ આવશ્યકતા હોય અથવા જો એવું લાગે કે આમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલની અંદર લઈ જવા પડે તો એ ખાનગી હોસ્પિટલની અંદર જે ખર્ચ થાય એ તમામ ઇજાગ્રસ્ત લોકોને બચાવવા માટે કોઈ કસર ન રહી જાય એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સરકારી ખર્ચે એમને તમામ સહાય આપી અને જે બાકીના ઇજાગ્રસ્ત છે, ગંભીર છે, એ લોકોને બચાવવા માટે માનનીય અધ્યક્ષશ્રી એના માટેના અમારા સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે. માનનીય અધ્યક્ષશ્રી, 30 જેટલા લોકો જ્યારે મૃત્યુ પામ્યા છે તો એવી ઘટનામાં રાજ્ય સરકારે એકદમ સંવેદના દાખવીને માનનીય અધ્યક્ષશ્રી એ પરિવારના દુઃખમાં મદદરૂપ કરવા માટે માનનીય અધ્યક્ષશ્રી આરોગ્ય તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, કલેક્ટર કચેરી હોય કે અમારા મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના જે અધિકારીઓ છે, માનનીય અધ્યક્ષશ્રી આજ સવારથી સમગ્ર બધું જ તંત્ર આ કામની અંદર માનનીય અધ્યક્ષશ્રી જોડાયેલું છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ઇસ્યુને અમે જરા પણ રાજકીય લેવા નથી માગતા અને માનનીય અધ્યક્ષશ્રી આવા જે પ્રસંગની અંદર થયા છે એવા સૌ મૃત્યુ પામેલા લોકોને હું દિલસોજી વ્યક્ત કરું છું અને માનનીય અધ્યક્ષશ્રી હજી પણ હું આના સંદર્ભમાં સતત મોનિટરિંગ કરીને આ ઇજાગ્રસ્ત લોકો પોતાનું જાન બચાવે એ અમારા માટે અગ્રીમતા છે એટલે માનનીય અધ્યક્ષશ્રી સૌથી પહેલાં અમારું કોન્સન્ટ્રેશન આ દિશામાં માનનીય અધ્યક્ષશ્રી રાખ્યું છે. મને કુંવરજીભાઈ, માનનીય અધ્યક્ષશ્રી જે બનાવ બન્યો એ ખૂબ દુઃખદ ઘટના છે. સમય વહીવટીતંત્ર અને ત્યાંના સ્થાનિક લોકોનો ખૂબ આજુબાજુના લોકોનો ખૂબ સારો સહકાર રહ્યો જેને કારણે સમયસર બાકીના જે ગંભીર ઇજાગ્રસ્ત હતા એવાને પહોંચાડવા માટેના પ્રયત્નો થયા અને બાજુની સિહોર અને નજીકની પ્રાથમિક સારવારો માટે નજીકની હોસ્પિટલોમાં બાકીની જે વધારે ગંભીર ઇજાવાળાને ભાવનગર જે હમણાં માનનીય મંત્રીશ્રી વાત કરી હતી બીજા વાહનો મારફતે પહોંચાડવાનો પ્રયત્ન થયો. માનનીય અધ્યક્ષશ્રી, જે કંઈ મૃતકો છે અને પરિવાર ઉપર જે કંઈ દુઃખ આવી પડ્યું છે એને હૃદયથી હું એમની સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરું છું.